नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो, मजा में छो? आज अपने धोरण 6 विषय सामाजिक विज्ञान जेमा इतिहास विभाग में पाठ 5 के जेनु नाम छे शांति की शोध में बुद्ध अने महावीर। तो विद्यार्थी मित्रों, आपने भगवान बुद्ध अने महावीर स्वामी विषय आ पाठ में विस्तृत में अभ्यास करवानो छे कि जैन अने बौद्ध धर्मना उद्भवना कारणों अने तेना सिद्धांतों विषे आपणे जाणवानो छे। तेनी साथे साथे सत्य, अहिंसा, करुणा अने शांति जेवा मूल्यों आ पाठमांथी आपणे शीखवाना छे। तो आ पाठनी शुरुआत आपणे करीशुं शांतिनी शोधमां बुद्ध अने महावीर स्वामी। तो विद्यार्थी मित्रों, पाठनी शुरुआत ईस्वीसन पूर्वे 6 सदीमां भारत में सामाजिक अने धार्मिक सुधारणा क्षेत्र महत्वपूर्ण कार्यों थया। विद्यार्थी मित्रों, आप ईस्वीसन अने ईस्वीसन पूर्व विषे प्रथम पाठ में सीखी गया छे। ईस्वीसन पूर्व एटले कि ईसु ख्रिस्तना जन्म पहलानी वात छे। कई सदी? तो कि 6 सदी में अपना भारत में घणा बधा सामाजिक अने धार्मिक सुधारणा क्षेत्र महत्वपूर्ण कार्यों थया हता। ईस्वीसन पूर्वेनी 6 सदी में सामाजिक अने धार्मिक क्षेत्र प्रवेशेला कुरिवाजों, सामाजिक असमानता अने अनैतिक बाबतों सामे केटलाक महान सुधारकोए कार्य कर्यु। विद्यार्थी मित्रों, ईस्वीसन पूर्वेनी 6 सदी में एटले के प्राचीन काल में जे सामाजिक अने धार्मिक क्षेत्र जे कुरिवाजों केवा कुरिवाजों तो के बाळकीने दूध पीती करवी, पछी बाळ विवाह, सती प्रथा, आवा अनेक कुरिवाजो हता। तेमज सामाजिक असमानता अने अनैतिक बाबतों सामे केटलीक अनैतिक बाबतों पण हती, तेनी सामे केटलाक महान सुधारकोए कार्य कर्युं छे अने तेमां सुधाराओ लाव्या हता। तो एवा महान सुधारकोमां गौतम बुद्ध अने महावीर स्वामी मुख्य छे। तो सामाजिक अने धार्मिक क्षेत्रे प्रवेशेला कुरिवाजों ने सामाजिक असमानताओं ने दूर करवानो जे सौथी महत्वपूर्ण कार्य कर्युं होय तो तेमां गौतम बुद्ध अने महावीर स्वामीने मुख्य गणवामां आवे छे। आपणे गौतम बुद्ध अने महावीर स्वामीना जीवन, एमनी साधना अने तेमणे स्थापेला मानव धर्मने समजवानो प्रयत्न करीशुं। तो विद्यार्थी मित्रों, आ पाठमां आपणे भगवान बुद्ध અને મહાવીર સ્વામી આ બંને વિશેના તેમનો પરિચય મેળવીશું। તેમનું જીવન કેવું હતું, તેમનો જન્મ કયો હતો, તેમની ગૃહ ત્યાગ સાધના કયા કયા ઉપદેશો આપ્યા, તે દરેક વિશે આપણે આ પાઠમાં વિસ્તારથી સમજવાનું છે અને શીખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ તમારે પણ આજે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીએ જે પણ ઉપદેશો આપ્યા છે તે ઉપદેશોને શાંતિથી ધ્યાનથી સાંભળવાનો છે અને સમજીને તમારે પણ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી જે પણ ઉપદેશ આપ્યા છે એ ઉપદેશનું આપણે પણ પાલન કરવાનું છે અને શક્ય તેટલા પ્રયત્ન કરવાના છે કે એમને બતાવેલા જે ઉપદેશની માર્ગ પ્રમાણે આપણે ચાલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌથી પહેલાં ગૌતમ બુદ્ધ વિશે આપણે અભ્યાસ કરીશું કે તેમનું પ્રારંભિક જીવન કેવું હતું, તેમનો જન્મ ક્યાં થયો હતો, તે દરેક વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ગૌતમ બુદ્ધ, તો કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો, જેમાં બૌદ્ધ ગ્રંથોમાં ત્રિપિટક, જેમાં સુતપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટકમાંથી ઘણી માહિતી આપણને મળે છે। 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપણને ગૌતમ બુદ્ધ વિશે અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો છે તેમાં ત્રિપિટક કરીને 3 ગ્રંથો આપેલા છે, તેમાં સુતપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક આ ત્રણે 3 ગ્રંથોનો તેમાં સમાવેશ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તો આના પરથી આપણને ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી પ્રાપ્ત થઈ છે। તો એમાં 550 જેટલી જાતક કથાઓ એ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે, એટલે કે 550 જેટલી જાતક કથાઓ જે છે એ બુદ્ધ ભગવાનના પૂર્વજન્મ સાથે સંકળાયેલી હોય છે એવું માનવામાં આવે છે। હવે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં
કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. તો વિદ્યાથી આપણા ભારત દેશમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું અને આ કપિલવસ્તુના ક્ષત્રિયો એ શાક્ય કહેવાતા હતા. તો એ કપિલવસ્તુ જે છે એ કપિલવસ્તુ એ શું હતું કે ગણરાજ્ય હતું. શું હતું? ગણરાજ્ય. તો કે કપિલવસ્તુ ગણરાજ્યના ક્ષત્રિયો શાક્ય જાતિના હતા. આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા. જે ગણરાજ્ય હતું એ ગણરાજ્યના વડા કોણ હતા? શુદ્ધોધન હતા. અને શુદ્ધોધનના પત્ની મહાદેવી. તો વિદ્યાર્થી મિત્રો, કપિલવસ્તુના ગણરાજ્યના જે રાજા છે એ કોણ? તો કે શુદ્ધોધન હતા અને શુદ્ધોધનની પત્નીનું નામ હતું મહાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસુસન પૂર્વે 566માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો. એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં? તો કે આજે શુદ્ધોધન છે અને મહાદેવી તેમના ઘરે ઈસુસન પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની વાત છે. કઈ સાલમાં? તો કે 566માં તેમના ઘરે થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. તો જે ગૌતમ બુદ્ધ છે તેમનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. માતાનું નામ પૂછે તો કે માતાનું નામ છે મહાદેવી અને પિતાનું નામ છે શુદ્ધોધન. કઈ સાલમાં જન્મ થયો હતો? તો કે ઈસવીસન પૂર્વે 566. બાળપણનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક જે છે તમારે વસ્તુ યાદ રાખવાની છે, તેમને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. હવે આગળ, જન્મના થોડા દિવસો બાદ તેમના માતા મહાદેવી મૃત્યુ પામ્યા. એટલે કે જન્મના થોડાક સમય બાદ તેની જે માતા છે મહાદેવી, એ તો શું થાય છે? તો કે અવસાન પામે છે, મૃત્યુ પામે છે. ત્યારબાદ તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા. એટલે કે એમની જે માતા હતી, શું નામ હતું તેમનું? મહાદેવી. તેમના મૃત્યુ પછી તેમની પાલક માતા, તેમનું નામ છે મહાપ્રજાપતિ, તેમનું પાલન પોષણ કર્યું. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. સિદ્ધાર્થ એ નાનપણથી જ તો શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો અને આલાર કલામ તેમના ગુરુ હતા. તો વિદ્યાર્થી મિત્રો, કપિલવસ્તુ જે રાજ્ય છે, કપિલવસ્તુ રાજ્યની બાજુમાં આલાર કલામ નામનો જે એક સંતનો આશ્રમ આવેલો છે ને, એ આશ્રમમાં તેમણે શિક્ષણ મેળવ્યું. તો તેમના ગુરુનું નામ શું હતું? તો કે આલાર કલામ. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા હતા. અહીં તેઓ ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. એટલે કે તેમના પિતા જે શુદ્ધોધન છે એ ચિંતિત થાય છે. કેમ? કારણ કે તેમનો જે પુત્ર છે સિદ્ધાર્થ, એ આ ગુરુના આશ્રમમાં રહીને જ્ઞાન મેળવે છે. તેની સાથે સાથે તે શું? તો કે સમાધિની ચર્ચા કરતા રહેતા, એટલે કે સમાધિમાં લીન રહેતા હતા, ભગવાનનું ધ્યાન કરતા હતા. આથી શુદ્ધોધન તેમના પિતાને શું થયું? તો કે ચિંતા થવા લાગી. કેમ? તો કે તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. તેમના મનમાં પ્રશ્ન થાય છે કે મારો જે પુત્ર છે સિદ્ધાર્થ, એ સંન્યાસી તો નહીં થઈ જાય ને. એટલા માટે શુદ્ધોધન, સિદ્ધાર્થના જે પિતા છે, એ સિદ્ધાર્થના યુવાવસ્થામાં શું? તો કે લગ્ન કરાવવામાં આવ્યા અને તેમની પત્નીનું નામ યશોદરા હતું. ત્યારબાદ તેમને એક પુત્ર પણ થયો હતો, તેનું નામ રાહુલ હતું. તો વિદ્યાર્થી મિત્ર, જુઓ, શુદ્ધોધન જે સિદ્ધાર્થના પિતા છે, તો તેમને ચિંતા થઈ કે ક્યાં તો મારો પુત્ર મોટું થઈ અને સંન્યાસી થઈ જશે તો મારું રાજ્ય કોણ સંભાળશે. એવા ચિંતાને કારણે સિદ્ધાર્થના યુવાવસ્થામાં શું કરાવી દે છે? તેના પિતા લગ્ન કરાવી દે છે અને તેની પત્નીનું નામ હોય છે યશોદરા. અને આ બંનેમાંથી એક પુત્ર થાય છે અને એ પુત્રનું નામ શું રાખવામાં આવે છે? રાહુલ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન. જન્મથી લઈ અને તેનું જે લગ્ન થયું, લગ્ન બાદ જે પુત્ર થાય છે, ત્યાં સુધીનું તેનું જીવન છે. તો આ મુદ્દામાંથી આપણને શું શું યાદ રાખવાનું છે? તો સૌ પ્રથમ, ગૌતમ બુદ્ધના જે બૌદ્ધ જે ગ્રંથો છે, ત્રિપિટક, એ ગ્રંથોને યાદ રાખવાનું છે. ત્યારબાદ તેમનો જન્મ ક્યાં થયો હતો? તો તેમનો જન્મ ક્યાં? તો કે ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. ક્યાં? તો કે એ તે ક્યાં આવેલું છે? તો કે ભારતના હિમાલય ક્ષેત્ર તરફ,
નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામના નગરમાં થયો છે. પિતાનું નામ શુદ્ધોધન, માતાનું નામ મહાદેવી. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ. તેમની પાલક માતાનું નામ મહાપ્રજાપતિ. તેમના ગુરુનું નામ શું? તો એવો પ્રશ્ન પૂછે તો આલાર કલામ, બરાબર. તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાવ. તો આ મુદ્દામાંથી આપણે આટલી બાબતો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. તમને પરીક્ષામાં ટૂંકા તરીકે પણ પૂછાય કે ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન, તો તેમાં આ બાબતો તમે લખી શકો છો. હવે આગળ આપણે ગૌતમ બુદ્ધનું ગૃહત્યાગ અને સાધના વિશે આપણે અભ્યાસ કરીશું. ગૌતમ બુદ્ધે ગૃહત્યાગ અને સાધના, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કર્યો. એટલે કે માત્ર 30 વર્ષની ઉંમરે જ ગૌતમ બુદ્ધે ગૃહત્યાગ કર્યો. કેમ? કારણ કે તેમણે જ્ઞાનની પ્રાપ્તિ અને સત્યની શોધ કરવી હતી. તેથી તેમણે પોતાના રાજવી પરિવારનો ત્યાગ કર્યો અને સંન્યાસી બનવાનું નક્કી કર્યું કે મારે શું કે સંન્યાસી બનવું છે. હવે આગળ એક રાત્રે તેમના સારથી છંદ અને પોતાના પ્રિય ઘોડો જેનું નામ છે કંથક લઈને રાજ્યની બહાર આવેલ નદી કિનારે ગયા. તો જે સિદ્ધાર્થ છે એ શું કરે છે? તો કે એક રાત્રે તેમના સારથી, એટલે કે સારથી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે રથ હાંકે તેને સારથી કહેવાય. તો કે તે સારથીનું નામ શું છે? તો કે છન. અને પોતાનો જે પ્રિય ઘોડો છે, ઘોડાનું નામ છે કંથક. તો આ બંનેને લઈ અને રાજ્ય બહાર જે નદી આવી છે, નદીના કિનારે જાય છે. પોતાનો રાજવી પોશાકનો ત્યાગ કરીને છનને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા યાજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા. તો આ સિદ્ધાર્થ જે શું કરે છે? તો કે પોતાના જે સારથી છે કે જેનું નામ છન, અને પોતાનો પ્રિય ઘોડો કંથકને લઈ અને એક રાત્રે નીકળી પડે છે અને રાજ્યની બહાર જે નદી આવી છે, નદી કિનારાના જઈને શું કરે છે? પોતાનો જે રાજવી પોશાક પહેરેલો હતો, પોતે જે આભૂષણો પહેરેલા હતા, એ તમામ વસ્તુ કોને? તો કે પોતાના જે સારથી છે, સારથીને આપી દે છે અને કહે છે કે તું આ ઘોડાને લઈને, કંથકને લઈ અને પોતાના રાજમહેલ તરફ જવાની આજ્ઞા આપે છે. અને ત્યારબાદ સિદ્ધાર્થ શું કરે છે? તો કે પોતે સંન્યાસી જેવા ભગવા કપડાં ધારણ કરી અને જંગલ તરફ ચાલ્યા જાય છે. હવે આગળ તો ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. ગૃહત્યાગ કરી પછી તેઓ જ્ઞાન અને સત્યની શોધ માટે આમ તેમ ફરવા લાગ્યા અને ત્યારબાદ તેઓ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળે જાય છે. તેમને લાગ્યું અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી. ત્યાં શું કરે છે? ત્યાં જઈને 5 બ્રાહ્મણો મળી અને પછી તે ત્યાં તપસ્યા શરૂ કરે છે. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. વિદ્યાર્થી મિત્રો જો, ગૌતમ બુદ્ધે કીધું છે કે અન્ન જળનો ત્યાગ કરી અને શરીરને કષ્ટ આપી અને શું? તો કે કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણા ઉપર વિજય મેળવવું એ જ મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. તો મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય શું છે? તો કે અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર, એટલે કે પોતાની ઈચ્છાઓ ઉપર શું કરવાનું છે? વિજય મેળવવું એ જ આપણા મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય, એટલે કે સૌથી મોટી ફરજ છે. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડી અને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. અંતે સિદ્ધાર્થે શું કર્યું? કે આ જે 5 બ્રાહ્મણો સાથે તપસ્યા કરતા હતા, એ 5 બ્રાહ્મણોનો સાથ છોડી અને પોતે એકલા તપસ્યા કરવાનું વિચાર્યું. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે તેઓ બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી. વિદ્યાર્થી મિત્રો, બોધિગયા નામનું જે સ્થળ છે ત્યાં તેઓ એક પીપળાના વૃક્ષ નીચે બેસી જાય છે અને ત્યાં સત્ય અને જ્ઞાન મેળવવા માટેની સાધના શરૂ કરે છે.
ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે કે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ બુદ્ધ થયા, અને બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે, અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાય. તો વિદ્યાર્થી મિત્ર, ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગથી લઈ અને તેમણે સાધના સુધીની જે સફર છે એ કેવી રીતે સફર કરી તેના વિશે આ મુદ્દામાં આપણે અભ્યાસ કર્યો છે. તો બુદ્ધનો અર્થ શું થાય છે? તો કે જાગ્રત કે જ્ઞાની, અને જે પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોતે સત્યની શોધ અને શાંતિની શોધ માટે શું કર્યું? તેમણે જ્ઞાન પ્રાપ્તિ માટે ગૃહ ત્યાગ કરી અને પોતે સંન્યાસી થઈ ભગવા કપડા ધારણ કરી અને પોતે તપશ્ચર્યા કરી, અને તપશ્ચર્યા કર્યા બાદ તેમને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેઓ શું? સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગૌતમ બુદ્ધનું ગૃહ ત્યાગ અને સાધના વિશેની વાત છે. હવે આગળ આપણે ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યા છે એ ઉપદેશ વિશે અભ્યાસ કરી કે ગૌતમ બુદ્ધે કયા કયા ઉપદેશો આપ્યા છે. તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, એટલે કે જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ બુદ્ધ ક્યાં? તો કે સારનાથ જાય છે, અને જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા, એટલે કે પહેલાં જે બ્રાહ્મણ મિત્રો સાથે જેમણે તપ કર્યું હતું, તપશ્ચર્યા કરી હતી, તે બ્રાહ્મણ મિત્રો તેમને મળે છે. સૌ પ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો, એટલે કે સૌથી પહેલો ઉપદેશ ક્યાં આપ્યો? તો કે સૌથી પહેલો ઉપદેશ તેમણે પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ નામના સ્થળે આ ઉપદેશ આપ્યો હતો. હવે વધુ અભ્યાસ પાઠ્યપુસ્તકના પેજ નંબર 23 ઉપર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પ્રથમ તેમણે ઉપદેશ જે પાંચ બ્રાહ્મણ મિત્રોને ક્યાં? તો કે સારનાથ ખાતે આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે, એટલે કે ગૌતમ બુદ્ધે જે સૌ પ્રથમ ઉપદેશ આપ્યો, તો સૌ પ્રથમ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો કે ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. ત્યારબાદ ભગવાન બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો છે. તો ગૌતમ બુદ્ધે આ સંસાર એ દુઃખોથી ભરેલું છે, અને એ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે પોતે બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો છે. તો તેમણે ઉપદેશમાં તેમના મતે ચાર આર્ય સત્ય છે. જે ચાર આર્ય સત્ય છે એ આર્ય સત્ય અહીંયા બતાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્ર, ગૌતમ બુદ્ધના જે ચાર આર્ય સત્ય છે તેમાં પ્રથમ છે કે સંસાર દુઃખમય છે. ગૌતમ બુદ્ધે શું કહ્યું છે? તો કે સંસાર દુઃખમય છે, એટલે કે આ સંસાર દુઃખોથી ભરેલો છે. બીજું, દુઃખનું કારણ તૃષ્ણા છે, એટલે કે દુઃખનું મુખ્ય કારણ શું છે? તૃષ્ણા, એટલે કે ઈચ્છા. માનવીની જેમ જેમ ઈચ્છા વધતી જાય છે તે તેનું મુખ્ય કારણ છે. તો બીજું ઉપદેશ, બીજું આર્ય સત્ય છે કે દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. જો તમે દુઃખનો નાશ કરશો, એટલે કે દુઃખનો નાશ એ શું? તો કે તૃષ્ણાનો ત્યાગ છે. ચોથું છે, અષ્ટાંગિક માર્ગ, એટલે કે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. આમ ભગવાન બુદ્ધે સમજાવેલા ચાર આર્ય સત્ય એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. હવે ગૌતમ બુદ્ધે જે ચાર આર્ય સત્ય આપણને આ સમજાવ્યા છે, કયા કયા? તો કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનું કારણ શું છે? તૃષ્ણા છે, અને દુઃખનો નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે, અને અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચાર સત્ય એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા થાય છે, અને તેમને આપણે સમ્યક દર્શન તરીકે પણ કહીએ છીએ, તો તેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આટલું જાણો
તો આટલું જાણવામાં તમે જોઈ શકો છો કે સમ્યક દર્શન અને અષ્ટાંગિક માર્ગ જેની અહીંયા વાત કરવામાં આવી છે, તો સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ. વિદ્યાર્થી મિત્રો, આમાં સમ્યક સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ થાય છે સારી રીતે. સમ્યક શબ્દનો અર્થ શું થાય છે? સારી રીતે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે અષ્ટાંગિક જે માર્ગ જે અપનાવવામાં આવ્યો એ અષ્ટાંગિક માર્ગની અહીંયા વાત કરવામાં આવી છે. તો જે અષ્ટાંગિક માર્ગ અપનાવવામાં આવ્યો એ આપણે અહીંયા જોયું કે સારું દ્રષ્ટિ રાખવી, સારા સંકલ્પ લેવા, સારી વાણી બોલવી, સારું કર્મ કરવું, સારી રીતે આજીવન જીવવું, સારી રીતે વ્યાયામ કરવો, સારી સ્મૃતિ ધરાવવી અને સારી સમાધિ કરવી, એટલે કે સમ્યકનો અર્થ થાય છે સારી રીતે. તો આ રીતે ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મનો સિદ્ધાંત આપ્યો છે, જેમાં જે ચાર આર્ય સત્ય દર્શાવે છે એ આર્ય સત્ય વિશે આપણે વાત કરીશું. હવે બુદ્ધ એક મહાન સુધારક તરીકે, જેનો અભ્યાસ હવે પછીના આપણે આગળના મુદ્દામાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગૌતમ બુદ્ધ એ સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા આ જે સરળ ભાષામાં ઉપદેશ આપે છે તેને યાદ રાખવાનો છે, સમજવાનો છે. હવે આપણે આગળના મુદ્દાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, બુદ્ધ એક મહાન સુધારક તરીકે, તો બુદ્ધ એ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. તેમણે ધર્મ અને સમાજમાં જે વ્યાપેલા દૂષણોને દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા અને અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા હતા. ગૌતમ બુદ્ધે જે સુધારાના જે કાર્યો કર્યા છે તે નીચે મુજબ છે. સૌથી પ્રથમ તેમણે કહ્યું છે કે ઈશ્વર અને આત્માનો ઇનકાર. શું કહ્યું છે? તો કે ઈશ્વર અને આત્માનો ઇનકાર, એટલે કે ગૌતમ બુદ્ધે સમાજને આ પ્રમાણે વર્તવા અનુરોધ કર્યો છે. તો કે બુદ્ધ એ ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી અને કર્મવાદને મહત્ત્વ આપ્યું છે. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવી જ નહીં. વિદ્યાર્થી મિત્રો, ગૌતમ બુદ્ધ શું કહે છે કે જો ભગવાન હોય, જો ઈશ્વર હોય તો દુઃખ સંભવી જ નહીં, તો દુઃખ હોય જ નહીં. તો આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું છે. તો શું કહે છે? દરેક વ્યક્તિએ પોતાના આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે શું કરવું જોઈએ? તો કે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ, એટલે કે સારા વિચારોયુક્ત જીવન પોતે જીવવું જોઈએ. એટલે કે આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. બીજું છે કે કર્મકાંડનો વિરોધ, એટલે કે હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે, તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ગૌતમ બુદ્ધે જણાવ્યું છે કે તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ, તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. એટલે કે કોઈ પણ જાતની હિંસા કરવી જોઈએ નહીં. તેમણે આપ્યું છે કે અહિંસા પરમો ધર્મ, અહિંસા એ પરમ એટલે શ્રેષ્ઠ ધર્મ છે. એટલે કે આપણે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું જોઈએ, એ આપણું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજું છે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. વિદ્યાર્થી મિત્રો, ગૌતમ બુદ્ધે જણાવ્યું છે કે ઊંચ નીચનો ભેદભાવનો વિરોધ કર્યો. તો કે તે સમયે સમાજમાં વ્યાપ્ત ઊંચ નીચના જે ભેદભાવો છે એ ભેદભાવો જોઈને તેમણે તેનો વિરોધ કર્યો હતો. તો કે પ્રાચીન સમયમાં હિન્દુ ધર્મ એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. તો કે પ્રાચીન સમયમાં જે હિન્દુ ધર્મ છે તો આ ચાર વર્ણોમાં વહેંચાયો હતો. કયા ચાર વર્ણ? તો કે બ્રાહ્મણ,
ક્ષત્રિય, વૈશ્વ અને શુદ્ર. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તો બૌદ્ધ છે ગૌતમ બુદ્ધ, તેમણે શું કર્યું હતું? તો કે આ વર્ણ વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો અને તેમણે કહ્યું છે કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનો જન્મ ઉચ્ચ કુટુંબમાં થયો હોય અથવા તો ઉચ્ચ કુટુંબમાં થયો હોવાથી અથવા તો જન્મ લેવાથી તે મહાન બની જતો નથી. પણ કઈ રીતે મહાન બને છે? તો કે મનુષ્ય પોતાના કર્મથી, પોતાના સદવિચારથી અને સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. એટલે કે જે મનુષ્યને મહાન બનવા માટે શું જરૂર છે? તો કે પોતે કરેલા કર્મ, સદવિચારથી અને સત્ય અને અહિંસાના પાલનથી જ મનુષ્ય મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવોનો ઉગ્ર વિરોધ કર્યો. એટલે કે ગૌતમ બુદ્ધે જે સમાજમાં ઊંચ નીચના જે ભેદભાવ છે, જે બુદ્ધે સમાજની જે ચાર વર્ણ વ્યવસ્થા છે તેનો વિરોધ કર્યો હતો. અને તેમણે કહ્યું કે મનુષ્ય પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી જ મહાન બને છે. ચોથું છે સ્ત્રીઓને સન્માન. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષોને જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપ્યું છે, પુરુષોને જેટલું મહત્ત્વ છે તેવું સ્ત્રીઓને પણ તેટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગૌતમ બુદ્ધે કહ્યું છે કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પામી શકે છે. એટલે કે સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પામી શકે, તે પણ ભગવાનની પૂજા અર્ચના કરી શકે છે. તો આ રીતે ગૌતમ બુદ્ધે સમાજને આ પ્રમાણે વર્તવા માટે શું તો કે અનુરોધ કર્યો છે. બીજું, પ્રાણી પ્રત્યે દયા રાખવી, તે પણ તેમણે કહ્યું છે. ઉચ્ચ નીચના ભેદભાવોને દૂર કરવા અને પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી. ગૌતમ બુદ્ધના સમયમાંની આપણે વાત કરી કે કેવા કેવા અનિષ્ટો જોવા મળતા હતા, તેની પણ આ મુદ્દામાં વાત કરી. તો કે સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી, ઘણા બધા લોકો માંસાહારી હતા. હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્વ અને શુદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાયેલો હોવાથી ઉચ્ચ નીચના ભેદભાવ હતા, સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. પરંતુ આ ગૌતમ બુદ્ધના સમયમાં જોવા મળતા અનિષ્ટોનો ગૌતમ બુદ્ધે શું કર્યો હતો? તો તેનો વિરોધ કર્યો હતો. તેને એને સુધારવા માટે તેમણે ઉપદેશ આપ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ગૌતમ બુદ્ધ વિશે અહીંયા આપણે ચર્ચા કરી કે આગળ હવે નિર્વાણ, તેઓ નિર્વાણ કેવી રીતે પામ્યા, તો તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિગયા એટલે કે બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધે ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. એટલે કે ગૌતમ બુદ્ધ શું કર્યું? તો કે ભારતભરમાં ફરીને સમાજ અને ધર્મમાં સુધારણા કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે, એટલે કે ઘણા બધા લોકોને તેમણે ઉપદેશ આપ્યા અને તેમણે સદમાર્ગે, સાચા માર્ગે વાળ્યા છે. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવોનો વિરોધ કર્યો. એટલે કે ગૌતમ બુદ્ધે પોતે સત્ય અને અહિંસાનો ઉપદેશ આપ્યો અને તેની સાથે સાથે માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવોનો પણ વિરોધ કર્યો હતો. માંસાહાર એટલે કે પશુની હિંસા કરવી નહીં, પશુ બલિ કરવી ચડાવી નહીં, અથવા તો માંસાહારી માંસ ખાવું નહીં. બીજું, તો કે ઉચ્ચ નીચના જે ભેદભાવો હતા એ ભેદભાવોને પણ તેમણે દૂર કરવા માટે વિરોધ કર્યો હતો. અંતે 80 વર્ષની વયે એટલે કે 80 વર્ષની ઉંમરે કુશીનારામાં તેમનું શું થાય છે? અવસાન થાય છે અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજી પણ આપણે તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્ર, ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મ વિશે જે કહ્યું છે એ તો કહ્યું જ છે. તેના સિવાય દેશમાં, દેશ માટે, સમાજ માટે અને સમાજના લોકો માટે જે ઉપદેશ આપ્યા છે એ ઉપદેશ ખૂબ જ સુંદર છે. અને આગળ આપણે આ જે ગૌતમ બુદ્ધનું જે પ્રારંભિક જીવન છે ત્યાંની ગૃહત્યાગ અને સાધના ઉપદેશ બુદ્ધ એક
મહાન સુધારક તરીકે અને છેલ્લે આપણે નિર્વાણ આ તમામ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું. તો આમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે ગૌતમ બુદ્ધના? તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો, જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તેમાં ગૌતમ બુદ્ધે જે મુખ્ય ઉપદેશ આપ્યો છે અને આપણે આ વિડીયોમાં ચર્ચા પણ કરી છે કે જે છેલ્લે આપણે ચર્ચા કરી કે આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારિત જીવન જીવવું જોઈએ, તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ, તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજું છે, ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી પણ પોતાના કર્મથી મહાન બને છે, તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. ચોથું, સ્ત્રીઓને સમાજમાં પુરુષ જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ અને પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ. આ ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ હતો. ત્યારબાદ આપણે તેમની ગૃહત્યાગ અને સાધના તેના વિશે પણ ટૂંકમાં પૂછાઈ શકીએ છીએ. ત્યારબાદ જે ચાર આર્ય સત્ય ગૌતમ બુદ્ધે આપ્યા છે, જે ઉપદેશ આપ્યો છે, તે ચાર આર્ય સત્ય વિશે પણ તમારે તૈયાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે શું શીખ્યા? તો કે પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, જેમાં આપણે ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવન એટલે કે તેમનો જન્મની પ્રારંભિક અવસ્થા, તેમનું જે લગ્ન થયું, ત્યારબાદ તેમનો જે ગૃહત્યાગ કર્યો અને ગૃહત્યાગ બાદ સાધના માટે જે તેમણે પ્રયત્ન કર્યા, તપશ્ચર્યા કરી અને અંતે તેમણે જ્ઞાન પ્રાપ્ત થયું તેના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ ગૌતમ બુદ્ધે જે ઉપદેશો આપ્યા છે એ ઉપદેશો વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે જે અષ્ટાંગિક માર્ગ આપ્યા છે તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો અને અંતમાં બુદ્ધ એક મહાન સુધારક તરીકે તેમણે સમાજને સુધારાના માટે જે સુધારા કાર્યો કર્યા છે, તેમણે જે ઉપદેશ આપ્યા છે તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોને તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને સમજવાનું છે અને ગૌતમ બુદ્ધના ઉપદેશોને આપણે પણ અપનાવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા તમારે ગૃહકાર્યમાં ગૌતમ બુદ્ધે જે પણ ઉપદેશો આપ્યા છે એ ઉપદેશોને તૈયાર કરવાના છે અને બીજું તેમને જે પ્રારંભિક જીવન વિશેની જે ટૂંકનો છે એ તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ અને તૈયાર કરવાની રહેશે અને તમારે જે ટૂંકા પ્રશ્નો પણ છે એ ટૂંકા પ્રશ્નો પણ તમારે તમારી જાતે કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આગળનો જે અભ્યાસ છે મહાવીર સ્વામી તેમના વિશેનો અભ્યાસ આપણે આ વિડીયોના ભાગ 2માં આપણે કરીશું. અહીંયા પ્રથમ વિડીયો એટલે કે ભાગ 1 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.